हेलो फ्रेंड, वेलकम टू ओ डब्ल्यू एस એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો આજના વિડિયોમાં આપણે વાત કરીશું સ્માર્ટફોન સહાય યોજના વિશે કે જે યોજના હેઠળ ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવી હોય તો રૂપિયા 6000 ની સહાય આપવામાં આવશે। તો મિત્રો પહેલા આ યોજનામાં એવી જોગવાઈ હતી કે ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવી હોય તો વધુમાં વધુ રૂપિયા 1500 ની સહાય આપવામાં આવેમ હતી, પરંતુ તેમાં ફેરફાર કરી અને એક નવો ઠરાવ બહાર પાડવામાં આવેલ છે। તો જે સુધારા ઠરાવ છે તેના વિશે સંપૂર્ણપણે માહિતી એક જ વિડિયોમાં મેળવશું। વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે સુધારા ઠરાવ છે તે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે। તારીખ 7 ફેબ્રુઆરી 2022 ના રોજ આ ઠરાવ બહાર પાડવામાં આવેલ છે। રાજ્યના ખેડૂતો દ્વારા જે ખરીદવામાં આવતા સ્માર્ટફોન છે તો તેના પર સહાય આપવાની યોજના અંગે આ ઠરાવ જાહેર કરવામાં આવેલ છે। આગળ મિત્રો સુધારા ઠરાવમાં આપણે સૌથી પહેલા વાત કરીશું તારીખ 20/11/2021 નો જે ઠરાવ હતો અને તેમાં જે ઠરાવેલ જોગવાઈ હતી તેના વિશે ચર્ચા કરીએ। તો તેમાં એવી જોગવાઈ હતી કે ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના અન્વયે ખેડૂતોને એક સ્માર્ટફોનની ખરીદી કરીથી રૂપિયા 15000 સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર થશે, જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 10% સહાય અથવા તો રૂપિયા 1500 બે રકમમાંથી જે રકમ ઓછું હશે તે સહાય તરીકે મળવાપાત્ર થશે। દાખલા તરીકે કોઈ પણ એક ખેડૂત છે તે રૂપિયા 8000 સુધીની કિંમતનો સ્માર્ટફોનની ખરીદી કરે છે તો તેને ખરીદ કિંમતના 10% મુજબ રૂપિયા 800 અથવા તો રૂપિયા 1500 બે રકમમાંથી જે રકમ ઓછી હશે તે સહાય તરીકે મળવાપાત્ર થશે। તો અહીં રૂપિયા 800 અને રૂપિયા 1500 બે રકમમાંથી ઓછી રકમ રૂપિયા 800 છે તો તે ખેડૂતને રૂપિયા 800 અહીં સહાય તરીકે મળવાપાત્ર થશે, એટલે કે તેમને 10% લેકે સહાય મળવાપાત્ર થશે। પરંતુ કોઈ પણ ખેડૂત રૂપિયા 16000 સુધીની કિંમતનો સ્માર્ટફોનની ખરીદી કરે તો તેમને ખરીદ કિંમતના 10% લેખે રૂપિયા 1600 અથવા તો રૂપિયા 1500 બે રકમમાંથી જે રકમ ઓછી હશે તે સહાય તરીકે મળવાપાત્ર થશે। તો અહીં રૂપિયા 1600 અને રૂપિયા 1500 બે રકમમાંથી 1500 રકમ ઓછી છે તો તે ખેડૂત મિત્રોને રૂપિયા 1500 સહાય તરીકે મળવાપાત્ર થશે। તો મિત્રો પેલા 20/11/2021 ની જોગવાઈ છે તે આ મુજબ હતી, તે જોગવાઈમાં સુધારો કરી અને હવે નવો ઠરાવ બહાર પાડવામાં આવેલ છે અને તે નવી જોગવાઈ છે તે અમલમાં મૂકવામાં આવેલ છે કે ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા જે સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના છે તે અન્વયે ખેડૂતોને એક સ્માર્ટફોનની ખરીદી કરીએથી રૂપિયા 15000 સુધીની કિંમત પર સહાય અહીં મળવાપાત્ર થશે, કે જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 6000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે તે સહાય તરીકે મળવાપાત્ર થશે। અહીં મિત્રો ઉદાહરણ દ્વારા પણ સમજાવેલ છે કે જો કોઈ પણ ખેડૂત છે તે ખેડૂત રૂપિયા 8000 સુધીની કિંમતનો સ્માર્ટફોનની ખરીદી કરીએ તો ખરીદ કિંમતના 40% મુજબ રૂપિયા 3200 અથવા તો વધુમાં વધુ રૂપિયા 6000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે તે સહાય તરીકે આપવામાં આવશે, તો અહીં બે રકમમાંથી રૂપિયા 3200 છે તે રકમ ઓછી છે તો તે ખેડૂત મિત્રોને 10% લેખે રૂપિયા 3200 ની સહાય આપવામાં આવશે। પરંતુ કોઈ પણ ખેડૂત છે તે રૂપિયા 16000 કિંમત સુધીનો સ્માર્ટફોનની ખરીદી કરે છે તો તેમને ખરીદ કિંમતના 40% લેખે 6400 અથવા તો રૂપિયા 6000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે, તો અહીં બે રકમમાંથી રૂપિયા 6000 રકમ ઓછી છે તો તે ખેડૂત મિત્રોને રૂપિયા 6000 ની સહાય મળવાપાત્ર થશે। તો મિત્રો પહેલા જે 10% લેખે સહાય આપવામાં આવતી અને વધુમાં વધુ રૂપિયા 1500 ની જે સહાય આપવામાં આવતી તે સુધારી અને તે રકમમાં વધારો કરી દેવામાં આવેલ છે। હવે 40% લેખે સહાય આપવામાં આવશે અને વધુમાં વધુ રૂપિયા 6000 આપવામાં આવશે। વાત કરીએ કેટલા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ હાલ મળવાપાત્ર થશે તો 25000 અરજીઓની મર્યાદામાં આ યોજનાને લાગુ કરવામાં આવેલ છે, તો 25000 ખેડૂત મિત્રોને હાલ આ યોજનાનો લાભ આપવામાં આવશે। જે ખેડૂત મિત્રોએ આઈ ખેડૂતના પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તો તેમાંથી 25000 ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે। તો સ્માર્ટફોનની જે ખરીદ કિંમત છે તેમના 40% સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 6000 ની સહાય આપવામાં આવશે, બે રકમમાંથી જે રકમ ઓછી હશે તે સહાય તરીકે ખેડૂત મિત્રોને ચૂકવવામાં આવશે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે, વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।